ઉમરગામ તાલુકાના નારગોલ ગામના દરિયા કિનારે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રણજી ક્રિકેટર કિરણ ટંડેલે યુવા ક્રિકેટરોને ક્રિકેટની રમત શીખવાડવા માટે કેમ્પની શરૂઆત કરી છે. રણજી ક્રિકેટર કિરણ ટંડેલે નારગોલના રમણીય સ્થળ એવા દરિયા કિનારે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શરૂ કરેલ કેમ્પમાં પહેલા દિવસે 30 જેટલા યુવા ક્રિકેટરો તેમાં જોડાયા હતા. કિરણભાઈ, આપ રણજી ટ્રોફી ખેલાડી છો, આજ નારગોલના ગ્રાઉન્ડથી રણજી ટ્રોફીની સફર આપની રહી છે અને ક્રિકેટ આપના માટે થઈને ખૂબ જ મહત્વનું છે. આજે આપણે અહીંયા છોકરાઓના સ્કિલ માટે થઈને તમે ક્રિકેટ કોચનું ટ્રેનિંગ કેમ્પ ચાલુ કર્યો છે, તેની સમગ્ર વિગત આપશો. આજે મારો ક્રિકેટ કેમ્પનો પહેલા દિવસ છે અને એમાં 30 જેટલા છોકરાઓ આવ્યા છે. હાલમાં હમણાં વેકેશન એક મેથી છે અને જેનું વેકેશન પહેર્યું તે છોકરાઓ જોઈન્ટ થઈ ગયા છે. મારો એક જ બેસ છે કે આ બધા ગામના છોકરાઓ ક્રિકેટ રમે અને સારું ક્રિકેટ રમે અને ઉપર જાય. આજે નારગોલમાં ક્રિકેટનો ક્રેઝ એટલો બધો છે કે તે જે છોકરાઓ અમને હાલમાં એના પર રમી શકે છે એને આપણે ખાલી એક પોલિશ કરીને તૈયાર કરવાનું છે. બાકી જોવા જઈએ તો નારગોલમાં બધા જ છોકરાઓમાં બ્લડમાં જ ક્રિકેટ વસેલું છે. તો જે પણ વાલી લોકો છે તો છોકરાઓને અહીંયા ક્રિકેટના કેમ્પમાં મોકલાવે એવી હું તો આશા રાખું છું. કારણ છે કે તમે એજ્યુકેશન, હું ફર્સ્ટ પ્રાયોરિટી એજ્યુકેશનને આપું છું, પણ જ્યારે વેકેશન હોય છે ત્યારે છોકરાઓ આજુબાજુ બધા ભટકે છે. એના કરતાં સારું છે કે આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર, ક્રિકેટ યા કોઈ પણ, હું તો માનું છું કે બીજા કોઈ પણ ગ્રાઉન્ડ પર જઈને થોડી એક્ટિવિટી કરે. પણ હમણાં નારગોલમાં ક્રિકેટનો ક્રેઝ વધારે ચાલે છે તો છોકરાઓ ક્રિકેટ રમે એવી હું આશા રાખું છું. કિરણભાઈ, આપના અંડર હેચે ટ્રેનિંગ લઈને ઘણા છોકરાઓ બી અત્યારે રણજી ટ્રોફીમાં રમે છે ગુજરાત લેવલે, અને હાલે જ આપના ત્યાંથી આપણા સાથે ટ્રેનિંગ, આપણી આપના નીચે ટ્રેનિંગ લઈ ચૂકેલો અર્જન નગવાસવાલા એ અત્યારે ટોપ લેવલ પર આવી ગયો છે, તો સાહેબ એ બાબતમાં થોડુંક અમને જાણકારી આપશો. અર્જન જ્યારે અહીંયા કેમ્પમાં જોઈન્ટ થયો હતો ત્યારે આપણે પહેલાં જો કે જો કોઈ પણ હશે એ કેમ્પમાં જોઈન્ટ થાય ત્યારે નોર્મલ જ હોય છે, પણ એનું હશે એટલે એ જ્યારે આવ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે લેફ્ટી બોલર છે તો એના પર કંઈ સ્કિલ છે એવું મને લાગતું હતું. તો એના પર મહેનત કરી અને એને પણ જાતે મહેનત કરી. મેં મારા બેસ પર તો એને સપોર્ટ કર્યો જ, પણ એને પોતેનું વર્કઆઉટ પણ જાતે કર્યું છે. જ્યારે પણ એ અહીં આવે છે પોતેનું વર્કઆઉટ એકલો કરે છે અને જરૂર પડે ત્યારે મને ફોન કરીને કહે છે કે સર ગ્રાઉન્ડ પર આવો ને થ્રુ, તો હું જ્યારે ફોન કરે હું ફ્રી હું તો એના માટે ટાઈમ ફાળવું છું. આજે એણે જે વર્કઆઉટ કર્યું છે એકલો પણ વર્કઆઉટ કરીને એને ક્રિકેટ રણજી ટ્રોફી સુધી પહોંચ્યો છે. હમણાં પણ એનું વર્કઆઉટ ચાલુ જ છે, કોઈ દિવસ ઘરે આમ જ બેસતો નથી અને ગ્રાઉન્ડ પર આવીને મહેનત કરે છે. એનામાં ક્રિકેટની એક એ છે, ક્રિકેટની એમ રમવાની એકદમ ગેલ્શિયા છે કે હું કંઈ રમું છું, હું કંઈ રમીશ આગળ અને નારગોલનું નામ રોશન કરીશ એવી એનામાં ઈચ્છા છે. ને મારા હિસાબે કે એ ક્રિકેટ રમશે અને સારું આઈપીએલ કે ઇન્ડિયા લેવલ પર રમે હું તો શુભેચ્છા પાઠવું છું. આના બેઝ પર નારગોલના બીજા ક્રિકેટરો પ્રેરાય અને રમે તે મને આ વર્ષે કેમ્પમાં નજર આવ્યું છે કે ફર્સ્ટ પહેલા જ દિવસે 30 છોકરાઓ જોઈન્ટ થઈ ગયા છે. એના અર્જનના બેઝ પર અર્જન રમે છે અને લોકોને ખબર છે કે આ રણજી ટ્રોફી રમ્યો છે, લાઈવ મેચ પટાવી છે, લોકોને નજરમાં આવ્યો છે. આજે અર્જનને રાજસ્થાન રોયલ તરફથી ટ્રાયલ બેઝ પર પણ બોલાવ્યો હતો, ગયો હતો, સિલેક્શન ન થયું નો ડાઉટ, પર એક એને બેઝ મળ્યો છે કે એ સિલેક્શનમાં ગયો અને એને ખ્યાલ આવ્યો હશે કે ત્યાં શું થાય. ધન્યવાદ આપનો. આપનું નામ એક વખત જણાવશો સર? મારું નામ છે કિરણ ટંડેલ, હું નારગોલ બંદરનો રહેવાસી છું. અહીં હું 8-9 વર્ષથી કેમ્પ કરાવું છું.